સાંતલબુ પીપરાળા ચેકપોસ્ટ પરથી અંગ્રેજી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ. ઇંગ્લિશ દારૂની ટ્રક ઝડપતી પોલીસ. સાંતલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પરમાર અને તેમના સ્ટાફ દ્વારા પીપરાળા ચેકપોસ્ટ પરથી બે લોકો સાથે ઇંગ્લિશ દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી 1100 પેટી ઇંગ્લિશ દારૂ ઝડપાયો હતો. કચ્છ તરફ લઈ જવાતો ઇંગ્લિશ દારૂ પાટણ જિલ્લાના એસપી વિજય પટેલ અને રાધનપુરના ડીવાયએસપી હરદેવસિંહ કેવાગેલાના માર્ગદર્શન હેઠળ સાંતલપુર તાલુકાના પીપરાળા ચેકપોસ્ટ પાસેથી અંગ્રેજી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો હતો, જેમાં 1100 પેટીઓ સાથે બે આરોપીઓની અટકાયત કરી અને ધરપકડ કરવામાં આવી છે. 10 લાખથી વધારેનો અંગ્રેજી દારૂ ઝડપાયો છે. સાંતલપુર પાસેથી પોલીસે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં અને ગાંધીનાય ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં પણ દારૂ વારંવાર ઝડપાય છે અને પીવાય છે, પણ પકડાય પણ છે. ત્યારે પોલીસ દ્વારા પણ બાતમીના આધારે દારૂ ઝડપી પાડ્યો છે તો અને બે આરોપીઓને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજરોજ સાતલપુર પીએસઆઈ શ્રી એન ડી પરમાર સાહેબને હકીકત મળેલી કે રાજસ્થાન તરફથી એક ટ્રક નંબર TN52D4248માં ઇંગ્લિશ દારૂ ભરી અને કચ્છ તરફ જનાર છે. આથી તેઓએ તેમના સ્ટાફ સાથે વોચમાં રહેલા અને વોચ દરમિયાન આ ટ્રકને પકડી પાડેલી. તેમાં બે ઈસમો હતા, જે બંને ભાઈ છે, ધર્મારામ અમરારામ ચૌધરી અને પ્રકાશ અમરારામ ચૌધરી. ગાડીની ઝડતી કરતાં તેમાંથી ચોખાના ભૂસાની 168 જેટલી બોરીઓ ભરવામાં આવેલી અને તેની નીચે ઇંગ્લિશ દારીઓની પેટી હતી. તે કુલ 1015 જુદી જુદી બ્રાન્ડની દારૂની પેટીઓ છે, જેની કુલ 12180 બોટલ છે અને એની કિંમત 50,88,200 થાય છે. ટ્રક, બે મોબાઈલ, તેમની પાસેથી 19,000 રૂપિયા રોકડા પણ મળેલા છે. આ તમામ સાથે 65,58,440નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. આરોપીને અટક કરવામાં આવેલા છે. આ બાબતે ગુનો દાખલ કરવાની કાર્યવાહી શરૂ છે અને તેની તપાસ શ્રી એન ડી પરમાર સાહેબને સોંપવામાં આવશે. કોનું? તમારું? એ તો લખેલું જ છે. રાપર પોજરાપોળની મુલાકાત લેતા મણિનગર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી તથા અન્ય સંતો મહંતો રાપર શહેરમાં આવેલા જીવદયા મંડળ સંચાલિત રાપર પોજરાપોળની મુલાકાત કરવામાં આવી હતી. અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી મહારાજ અને અન્ય સંતો મહંતો હરિભક્તોએ પણ મુલાકાત લીધી હતી. પાંજરાપોળમાં અબોલ પશુઓના જતન અને નિભાવ અંગેની તમામ માહિતી જીવદયા મંડળના પ્રમુખ વિપુલ મહેતાએ આપી હતી. રાપર પાંજરાપોળની વિવિધ પ્રવૃત્તિ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. સંતોને તેનાથી વાકેફ કરાયા હતા. રાપર જીવદયા મંડળની સેવાઓની કામગીરી અને અબોલ પશુઓ અને પ્રાણીઓ પ્રત્યેની કામગીરીથી પણ વાકેફ કરવામાં આવ્યા હતા. 51,000ની રકમ અર્પણ કરાઈ હતી. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હરિભક્તો તથા રાપર જીવદયા મંડળના પ્રમુખ વિપુલ મહેતા, કીર્તિ નિમજી મોરબીના વાડીલાલ સાવલા, ડૉક્ટર રમેશ દોશી, પ્રકાશ મહેતા, ધીરજલાલ સિરિયા, મહેન્દ્ર મહેતા, ચંદ્રેશ દરજી, જયસુખ લુહાર, વિનોદ દોશી, રાજેશ મોરબિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મણિનગર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય અને સંતો મહંતો રાપર ગેડી સહિતના ગામોની મુલાકાત લીધી હતી અને વ્યસન મુક્તિ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. ધર્મ અને અબોલ પશુઓને માટે સેવાકીય પ્રવૃત્તિ માટે હંમેશા તત્પર રહેવા માટે લોકોને અનુરોધ અને અપીલ પણ કરી હતી.
બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. પત્રકાર મિત્રો, સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુરુદેવ શ્રી મુક્તજી અને સાધુ બાપા વેદરત્ન આચાર્ય સાહેબ.